હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્કૂલ ગુરુ અને વસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વાલંભી આપનું સ્વાગત કરું છું. ચાલો પાઠ 8 આજે આપણે શીખવાનો છે. સાવ સહેલો પાઠ, અનુલેખન. એટલે શું કે જે શબ્દો તમને હિન્દીમાં લખેલા આપ્યા છે એ જ શબ્દો તમારે જોઈ જોઈ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. હવે આ પાઠ સુધી આપણે પહોંચ્યા તો એટલું સમજી જવાનું કે હવે આપણને હિન્દી લખતા બરાબર આવડવું જોઈએ. એટલે જ આપણને આઠમો પાઠ કોઈ જાય ત્યારે આપણે પાઠ આવ્યો અનુલેખન. તો ચાલો આપણે શબ્દ જોતા જશું અને લખતા જશું. જો અહીંયા જે બે દૂધિયા કલરની લાઈન આપી છે એની વચ્ચે તમારે શબ્દ લખવાનો છે, ઉપરની લાઈનને અડાડીને અને હિન્દીની માત્રા કરીને. તો ચાલો, મેં બીજા શબ્દ લખ્યા નથી પણ હું જે દૂધિયા લાઈનમાં જે તમારે લખવાના છે જોઈ જોઈ એ લખાવું છું. કદાચ તમે બોર્ડમાં ન જોવો તો તમે તમારી જાતે પણ આ પેજ પૂરું કરી શકો છો. સાવ સહેલું પેજ છે. ઉપરથી શબ્દ જુઓ, રસવાઈ, દેખાઈ, અવતરણ ચિહ્ન, પૂર્ણ વિરામ બધું જ કરવાનું છે. તો ચાલો, પહેલો શબ્દ છે ગુણિયા. તો આપણે લખીએ ગુણિયા, ટપકું કરવાનું પણ ભૂલવાનું નથી. પછી બીજો શબ્દ જોઈએ તો છે પૌધા. પૌધા એટલે છોડ, બરાબર. ગુણિયા એટલે ડીંગળી. પછી છે હથોડા અને ચોથો શબ્દ છે સા. જુઓ, બધાની માત્રા, હર્ષ્વ વિનય, અવતરણ ચિહ્ન, ચંદ્રબિંદુ આ બધું તમારે કરવાનું છે. હવે એના પછી બીજી લાઈન છે, એમાં લખવાનું છે બછડા. પછી છે ચમ્મચ. જો આ શબ્દ આવી ગયો જોડ્યો તો. અને પછી છે ઋષિ. તો આ થોડો અઘરો લાગશે પણ શીખશું તો સહેલો લાગશે. ન આવડે ઈશ્વર એટલે, જો માથે ગોળ બિંદી કરવાની છે, ઈશ્વર એટલે ભગવાન. પછી છે કછુઆ. તમારે દુધિયા લાઈનની વચ્ચે જ લખવાનું છે અને થોડાક મોટા અક્ષર કરીને. કછવા એટલે કાચવો. પછી ઇમારત. ઇમારત એટલે મકાન. પછી છે તુલસી. તો આ તો બધાને ખબર હોય, તુલસી એટલે તુલસી એનો છોડ. પછી કક્ષા. કક્ષા એટલે ધોરણ. પછી છે ઔષધ. ઔષધ એટલે શું થશે, દવા. પછી છે ચીટી. માથે ટપકું કરવાનું ભૂલવાનું નથી. ચીટી માથે ટપકું કરવાનું છે. ચીટી એટલે કીડી. પછી છે ચાંદ. એમાં ચંદ્ર બિંદી કરવાની છે. ચાંદ એટલે ચાંદો. પછી આ શબ્દને તમને આડાવાળા કરીને પૂછે તો તમને આવડવા જોઈએ. લડકા એટલે છોકરો. પછી બગુલા એટલે બગલો. પછી છે કોયલ. કોયલ એટલે કોયલ. પછી છે અજગર. તો ચાલો, તમે પણ જોતા જાઓ અને લખતા જાઓ. તમે ધીમે ધીરાથી લખજો, અક્ષર સારા કરજો. દરવાજા એટલે બારણું, બરાબર. અક્ષર સારા કરીને લખજો. ખુશ્બુ એટલે સુગંધ. આ રસવા વાળું, આ દીર્ઘા વાળું. પછી છે બાલક એટલે બાળક. ચલો, અહીંયા પેલો પ્રશ્ન પૂરો થયો. બીજો પ્રશ્ન પણ એવો જ છે, શબ્દ પઢો અને લખો. તો ચાલો, એમાં પણ બે દુધિયા લાઈન આપી છે તેની વચ્ચે જ લખવાનું છે. ઘડા. ઘડા એટલે માટેલું. પછી છે રથ. રથ એટલે રથ. પછી મિત્ર. મિત્ર એટલે મિત્ર, દોસ્ત. પછી છબી. છબી એટલે છબી. ઘરમાં આપણે કોઈ પોસ્ટર ને એવું લગાડી ને એની છબી હોય ને એને હિન્દીમાં છબી કહીશું. પછી છે યજ્ઞ. યજ્ઞ એટલે યજ્ઞ. પછી છ. છ એટલે છ સંખ્યા. પછી છે ઠઠેરા. આ તો આપણે ભણી ગયા છે. ઠઠેરા એટલે શું થાય, કંસારો. પછી છે અંડા.
And that ring do. तो चलो यहाँ पेज आपको 21 पूरु थियो पाठ 8 मो यहाँ आटलो સુધી પહોંચ્યો તમારે સુંદર અક્ષરે શાંતિ થી લખવાનું છે ઉતાવળ કરવાની નથી અક્ષર સારા કરજો અસ્તુ